ફતેપુરા નગરમાં આજે 41 લાખના ખર્ચે થનાર વિધિવત કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું. ફતેપુરા તાલુકામાં લોકોની સુખાકારી માટે તાલુકા કક્ષાએ કોમ્યુનિટી હોલ, સ્મશાનગૃહ તથા નવા સીસી રોડ માટે ભૂમિપૂજનની વિધિ તથા ખાતમુહૂર્ત હાથ ધરાતા ફતેપુરાની જનતામાં ખુશી સવાઈ છે. ફતેપુરામાં વર્ષોથી સ્મશાનગૃહનો અભાવ જોવા મળતા દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર સંસદ નિધિ ગ્રાન્ટમાંથી નવીન સ્મશાનગૃહ માટે 11 લાખ રૂપિયા મંજૂર કર્યા. તેમજ આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે વિદ્યાર્થીઓના સુવિધા માટે અત્યંત આધુનિક હોલ માટે 25 લાખ રૂપિયા મંજૂર કર્યા. તેમજ સ્મશાનગૃહ તરફ જવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે નવીન બનાવવાવાળા આરસીસી રોડ માટે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જાહેરાત કરી હતી. આમ ફતેપુરા નગરમાં સંસદ નિધિ ગ્રાન્ટમાંથી 37 લાખ રૂપિયા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 રૂપિયા બે મરી કુલ 41 લાખ રૂપિયાનું વિવિધ કામોને આજે ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આર્ટ્સ કોલેજ ખાતે સંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખના ખર્ચે બનનારા કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભૂમિપૂજન કરીને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ ફતેપુરા ખાતે આવેલ જૂના સ્મશાનગૃહનું નવીનીકરણ કરવાના કામનું દાહોદ જિલ્લાના સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 11 લાખના ખર્ચે બનનાર નવીન સ્મશાનગૃહનું ખાતમુહૂર્ત કરીને ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય રમેશભાઈ કટારાએ સ્મશાનગૃહેથી મુખ્ય રસ્તા પર જવા માટેના રસ્તાને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. આમ ફતેપુરા ખાતે રૂપિયા 41 લાખના ખર્ચે થનાર વિવિધ કાર્યોની ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભૂમિપૂજન કરીને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, સંસદ જસવંતસિંહ ભાભોરના પીએ હિરેનભાઈ ઉપાધ્યાય, સહકારી મંડળીના ચેરમેન અશ્વિનકુમાર પારગી, દાહોદ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પંકજ પંચાલ, ભાજપાના વરિષ્ઠ નેતા ચુનીલાલ ચરપોટ, પશ્ચિમ રેલવેના સભ્ય રીતેશભાઈ પંચાલ, ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ તથા વિશાલભાઈ નહાર, દિલીપભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ પટેલ, કપિલભાઈ નહાર તેમજ ફતેપુરા તાલુકાના ભાજપના વિવિધ કાર્યકરો તેમજ આર્ટ્સ કોલેજ ફતેપુરાના કર્મચારી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. યાસીન બાબોર, ZS TV, ફતેપુરા. જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય, માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ.
પ્રાપ્તિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદારીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.